नमस्कार वनिता पारेख बीटीएस न्यूज़ में आपनो हार्दिक स्वागत छे। सूरत शहेरना जंगीपुरा खाते भारत सरकार द्वारा खेडूतोना तण कायदाने लईने गुजरात किसान संघर्ष समिति द्वारा खेडूत सभा आयोजित करवामां आवी हती। સાંસદમાં પસાર થયેલા કૃષિ કાનૂનના વિરોધનો સૂર હવે ગુજરાતમાંથી પણ ઉઠવા લાગ્યો છે। દક્ષિણ ગુજરાતના સૌથી મોટા ખેડૂત સમાજે આજે ખેડૂત આંદોલનને ટેકો આપતા છેક સુધી લડી લેવાનો નિર્ધાર વ્યક્ત કર્યો છે। જહાંગીરપુરા સ્થિત જીનમાં યોજાયેલી બેઠકમાં વિખ્યાત અર્થશાસ્ત્રી પ્રા હેમંતકુમાર મહેતા અને વિદ્વાન વકીલ આનંદ યાજ્ઞિક વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા। બંનેએ કેન્દ્ર સરકારની નીતિ અને નિયત સામે સવાલ ઊભા કરતા જણાવ્યું હતું કે મૂળભૂત રીતે જુઠ્ઠું બોલતા માટે ટેકાયેલી ભાજપ સરકાર ખેડૂતોને વિભાજિત કરવાનો પ્રયાસ કરી રહી છે। પ્રોફેસરે જણાવ્યું હતું કે અન્નના ઉત્પાદનને લગતી પ્રક્રિયા રાજ્ય સરકાર હસ્તક હોય છે, એમાં કેન્દ્ર દખલગીરી કરી શકે જ નહીં, પરંતુ કાયદાનું ખોટું અર્થઘટન કરીને મોદી સરકારે ભાજપમાં કંપની સરકાર ઊભી કરવાનો હીન પ્રયાસ કર્યો છે। મારું નામ આનંદ યાજ્ઞિક, ગુજરાત હાઈકોર્ટમાં વકીલ છું અને ગુજરાત ખેડૂત સમાજનો પણ વકીલ છું। સાહેબ, આજે જે અહીંયા રાખેલી છે સભા, એ વિશે તમે ખેડૂત વિશે શું કહેશો? આ ત્રણ કાયદાઓને કારણે ભારતના પ્રધાનમંત્રીને હું મહર્ષિ મોદી કહીશ કે રાક્ષસ મોદી કહીશ, ચર્ચા કરવામાં આવ્યા છે। કારણ કે દક્ષિણ ગુજરાત એ ગુજરાતનો સૌથી વધારે હરિત અને લીલો પ્રદેશ કે જ્યાં ખેડૂતો સૌથી વધારે સુખી છે, અને છતાં પણ દક્ષિણ ગુજરાતમાં સૌથી વધારે ખેડૂતો જમીન સંપાદનથી પ્રભાવિત છે। એમનું સ્વપ્ન અને જમીન સંપાદનને કારણે ખેડૂતોનું દુઃસ્વપ્ન, બુલેટ ટ્રેન, એક્સપ્રેસ હાઈવે, ડેડિકેટેડ ફ્રાઇટ કોરિડોર, ભારતમાળા, ખેડૂતોના ઉપજની ભાવ તો તમે છોડો પણ ખેડૂતોની જમીનો જ લઈ લેવામાં માને છે। હવે એમનાથી નરેન્દ્રભાઈને સંતોષ થયો નહીં, ડિમોનેટાઇઝેશન લાવ્યા, સૌથી વધારે લોકો મરી ગયા, જીએસટી લાવ્યા, એટલા બધા લોકો સુરતમાં અને સુરતની બહાર આખા દેશમાં મરી ગયા, અને હવે આ ત્રણ કાયદા લાવ્યા। એવો કેવો લોકશાહી પદ્ધતિ ચૂંટાયેલો પ્રધાનમંત્રી કે જેના દરેક નિર્ણયે આ દેશના સામાન્ય નિર્દોષ નાગરિકોનું ખૂન વહે? નરેન્દ્રભાઈ તો એમ કહે છે કે ખેડૂત અમારા સાથે જ છે, એવો કોઈ વિરોધ જ નથી, એ કેટલી સચ્ચાઈ? નરેન્દ્રભાઈ જો એવું માનતા હોય કે ખેડૂત એમની સાથે છે, તો પોતાના ઘરમાં બિલાડીની અને ઉંદરની જેમ છુપાઈ રહેવાની જગ્યાએ એ 15 લાખ ખેડૂતોને 56ની છાતી સાથે મળવા ગયા હોત ને, તો સમજ પડત કે ખેડૂત એમની સાથે છે કે નરેન્દ્ર મોદી પોતાના મનની સાથે પણ નથી। એટલે નરેન્દ્રભાઈ જો ખેડૂત સાથે હોત અને ખેડૂતો એમની સાથે હોત, તો 15 લાખ લોકોને મળવા ગયા હોત અને મળવા ગયા નથી। આવનાર ઇલેક્શનમાં પછી કઈ રીતે ખેડૂતો ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી જીતે છે, કારણ કે વિપક્ષ કોઈ પાસે વિકલ્પ નથી અને વિપક્ષ કમજોર છે, પણ વિપક્ષ કમજોર હોવાને કારણે લોકશાહી પદ્ધતિએ આ સરકાર જીતતી હોય એને કારણે લોકોના મન જીતે છે એવું માનવું જરૂરી નથી। લોકોનો ભોગ લેવાય છે, એટલે અમારા પ્રમાણે આ મહર્ષિ મોદી નથી, આ રાક્ષસ મોદી છે। રણનીતિનો કોઈ સવાલ પેદા નથી થતો, રણની અંદર સિપાઈ હોય તો થાય, અમે તો સિપાહીઓ સાથે ચર્ચા કરવા આવ્યા છે, અમે પોતે નથી સિપાઈ કે નથી સેનાપતિ, એટલે રણનીતિ અમે